આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે. તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, કહી શકાય કે રાજકોટમાં કોંગ્રેસમાં કોકડું ગૂંચવાયું છે. તો સમાચાર પ્રાપ્ત થયા છે, કોંગ્રેસના ઉમેદવારને લઈને કોકડું ગૂંચવાયું છે. કોકડું ઉકેલવા શક્તિસિંહ ગોહિલ આજે રાજકોટ જશે. રાજકોટ કોંગ્રેસના નેતાઓ મહત્વની બેઠક કરશે, ઉમેદવારના નામને લઈને બેઠક કરાશે. કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થઈ શકે છે, શક્તિસિંહની મુલાકાત બાદ નામ જાહેર થઈ શકે છે. તો સમાચાર પ્રાપ્ત થયા છે, રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારને લઈને કોકડું ગૂંચવાયું છે. તો રાજકોટ કોંગ્રેસના નેતાઓ મહત્વની બેઠક કરશે. શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ઉમેદવારના નામને લઈને બેઠક કરાશે, કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થઈ શકે છે, શક્તિસિંહની મુલાકાત બાદ નામ જાહેર થાય તેવી શક્યતાઓ કરવામાં આવી. વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, કોંગ્રેસના ઉમેદવારનું કોચડું ગૂંકવાયું છે, સાથે જ કહી શકાય કે શક્તિસિંહ ગોહિલ પણ આજે રાજકોટની મુલાકાતે, શું માહિતી? આ ચોક્કસથી વાત કરીએ તો રાજકોટમાં કોંગ્રેસ લોકસભાના ઉમેદવારને લઈને કોકડું હજુ પણ ગૂંચવાયું છે, અને ખાસ તો ગૂંચવાયેલું કોકડુંને ઉકેલવા માટે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આજે રાજકોટમાં છે. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ક્યાંક આજે જે નેતાઓ છે એટલે કે રાજકોટના જે મોટા આગેવાનો છે અને કાર્યકરો સાથે અત્યારે હાલ બેઠક યોજી રહ્યા છે. ઉમેદવારને નામને લઈને ક્યાંક અનેક ચર્ચા વિચારણા અત્યારે કરવામાં આવી રહ્યું છે, ત્યારે રાજકોટમાંથી કોંગ્રેસનું ઉમેદવાર કોણ એને લઈને આજે ક્યાંક જે સવાલ જવાબ અત્યારે કાર્યાલય ખાતે થઈ રહ્યું છે. ખાસ તો શક્તિસિંહની આ બેઠક બાદ જ જે ઉમેદવાર છે તે ક્યાંક રાજકોટમાં ડિક્લેર કરવામાં આવશે, કારણ કે રાજકોટમાં ભાજપના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલા કે જે ખૂબ જ મોટું નામ છે ભાજપ માટે અને ખાસ તો કેન્દ્રના મંત્રી પણ રહ્યા છે પરસોત્તમ રૂપાલા, એની સામે કોઈ કેવું વ્યક્તિત્વ ક્યાંક કોંગ્રેસે પણ મૂકવામાં માંગે છે કે જેથી કરીને જે આ જે ચૂંટણી છે તે જે રાજકોટનો જે માહોલ છે તે ખૂબ જ રસપ્રદ રહે અને ખાસ તો એક જીતની કોશિશ પણ રહે, કારણ કે પરસોત્તમ રૂપાલા છે તે અમરેલીથી છે અને તેઓને રાજકોટ સીટ આપી છે, એટલે કે ચોક્કસથી ક્યાંક હાલ કોંગ્રેસ એવું નક્કી કરી રહી છે કે રાજકોટમાં કોઈક એક સ્થાનિક નેતા મૂકવામાં આવે જેથી કરીને તે પરસોત્તમ રૂપાલા સામે એક ટક્કર આપી શકે. આ સાથે કહી શકાય કે પરસોત્તમ રૂપાલા છે તે કડવા પાટીદાર સમાજથી આવે છે. કોંગ્રેસનું એવું પણ મનોમંથન ચાલી રહ્યું છે કે કડવા પાટીદાર તરીકે ક્યાંક લલિત કગથરાને પણ મૂકવામાં આવે જેથી કરીને એક ખૂબ જ રસપ્રદ કહી શકાય કે ચૂંટણીનો માહોલ બને. આ સાથે કોંગ્રેસની વિચારધારા એવી પણ છે કે કદાચ કોળીના ઉમેદવાર તરીકે કોઈ એક કોંગ્રેસની નેતાને મૂકવામાં આવે. આ સાથે જે લેવા પાટીદાર સમાજના કોઈ આગેવાનને ઉમેદવાર તરીકે મૂકવામાં આવે, એટલે કે એવું પણ બને કે લેવા વર્સેસ કડવાનો એક જંગ જામે અથવા તો કોળી સમાજમાંથી જે કોઈ આગેવાન આવે તેની સામે જે કડવા પાટીદાર સમાજથી એટલે કે પરસોત્તમ રૂપાલા તેની સામે જંગ જામી શકે. આ પ્રકારના એક અત્યારે એક ચર્ચા વિચારણા ચાલી રહી છે. ચોક્કસથી મોવડી મંડળ ક્યાંક જે અંતિમ નિર્ણય છે તે લેતું હોય છે, ત્યારે આજની જો વાત કરવામાં આવે તો આ જે કોકડું ગૂંચવાયેલું છે તેનું નિરાકરણ માટે આજરોજ બેઠક છે તે યોજવામાં આવી રહી છે. આ સાથે કહી શકાય કે રાજકોટ શહેર કોંગ્રેસમાં અનેક વિખવાદ પણ ચાલી રહ્યા છે અને આ વિખવાદનું નિરાકરણ કઈ રીતે લાવવું તે એક મોટો પ્રશ્ન ક્યાંક હાલ અત્યારે પ્રદેશ કોંગ્રેસ અત્યારે જોઈ રહ્યું છે અને આને ક્યાંક ઉકેલવા માટે આજે શક્તિસિંહ પોતે રાજકોટના કાર્યાલય ખાતે આજે બેઠક અત્યારે કરી રહ્યા છે અને શક્તિસિંહ જ્યારે આજે મીડિયા સાથેની વાતમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું કે ક્યાંક આજે જે ઉમેદવારને લઈને જે અત્યારે રાજકોટમાં ચર્ચા ચાલી રહી છે કે આયાથી ઉમેદવાર ક્યાંક રાજકોટને મળ્યા છે તેને જ લઈને ક્યાંક એમને એક નિવેદન પણ એવું પણ આપ્યું છે કે અમરેલીના બેઠક પર કેમ ન લડાવવામાં આવ્યા પરસોત્તમ રૂપાલાને. તેને ખબર હતી કે ત્યાંથી અમરેલીની જનતા ક્યાંક ઓળખી ગઈ છે પરસોત્તમ રૂપાલાને, જેથી કરીને અમરેલીથી તેમને ન લડાવવામાં આવ્યા. રાજકોટમાં કહી શકાય કે ટૂંક સમયમાં ક્યાં જે જાહેરાત છે તે કોંગ્રેસ કરશે, પોતાના ઉમેદવાર કોણે લડાવશે
આ પ્રકારની એક વાત છે તે સતીશી તરફથી કરવામાં આવી. જી, ભાજપ દ્વારા તો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ શું લાગી રહ્યું છે કે કોંગ્રેસ દ્વારા કોઈ દિગ્ગજ નેતાનું નામ જાહેર કરાશે? ચોક્કસથી કોંગ્રેસ સ્થાનિક નેતા ક્યાંક આપશે એ પ્રકારના સંકેત ક્યાંક કોંગ્રેસે આજરોજ આપ્યા. કારણ કે પરેશ ધાનાણીનું ગ્રામ જે બે દિવસ પહેલા કંઈક ચર્ચામાં રહ્યું હતું તેમાં એક નકારો આવ્યો. પરેશ ધાનાણીએ જ ક્યાંક નકારો કર્યો કે તેઓ રાજકોટથી નહીં લડે. ખાસ તો એક સ્થાનિક નેતાને જ ક્યાંક અહીંથી ટિકિટ મળશે એવી પ્રકારની હાલ અત્યારે સંકેત આપ મળી રહ્યા છે. પણ અંતિમ જે નિર્ણય છે તે કેન્દ્રનું જે મોવડી મંડળ છે તે લેતું હોય છે, આવી પણ વાત છે તે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કરી. જી જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો કોકડું ઉકેલવા શક્તિસિંહ ગોહિલ આજે રાજકોટ જશે. તો રાજકોટ કોંગ્રેસના નેતાઓ કરશે મહત્વની બેઠક, ઉમેદવારના નામને લઈને બેઠક કરશે. કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થઈ શકે છે. તો શક્તિસિંહની મુલાકાત બાદ નામ જાહેર થાય તેવી શક્યતાઓ કરવામાં આવી રહી છે. તો સમાચાર પ્રાપ્ત થયા છે મહત્વપૂર્ણ. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારને લઈને કોકડું ગુંચવાયું છે, જેમાં કોકડું ઉકેલવા શક્તિસિંહ ગોહિલ આજે રાજકોટ પહોંચશે. રાજકોટ કોંગ્રેસના નેતાઓ સાથે મહત્વની બેઠક પણ કરશે. ઉમેદવારના નામને લઈને ચર્ચા વિચારણા થશે. બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થઈ શકે છે. શક્તિસિંહની મુલાકાત બાદ નામ જાહેર થાય તેવી શક્યતાઓ કરવામાં આવી છે. તો સમાચાર પ્રાપ્ત થયા છે મહત્વપૂર્ણ. રાજકોટથી સમાચાર સામે આવ્યા. કોંગ્રેસના ઉમેદવારને લઈને કોકડું ગુંચવાયું છે. કોકડું ઉકેલવા શક્તિસિંહ ગોહિલ રાજકોટ પહોંચ્યા. રાજકોટ કોંગ્રેસના નેતાઓ સાથે મહત્વની બેઠક કરશે. ઉમેદવારના નામ પર મંથન થશે. કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થાય તેવી શક્યતાઓ કરવામાં આવી છે. તો શક્તિસિંહની મુલાકાત બાદ નામ જાહેર થાય તેવી શક્યતાઓ કરાઈ છે. તો મહત્વના સમાચાર, રાજકોટ કોંગ્રેસના ઉમેદવારને લઈને કોકડું ગુંચવાયું છે. તો કોકડું ઉકેલવા શક્તિસિંહ ગોહિલ રાજકોટ જશે અને ઉમેદવારના નામ પર મંથન થશે.